મિત્રો મજામાં મિત્રો, રેલવે બોર્ડની અંદર અગાઉ પૂછેલા પ્રશ્નો આપણે જોઈ રહ્યા છીએ. એની અંદર તમે જોશો કે એક કોષ્ટક છે અને એ કોષ્ટકમાં તમને પૂછ્યું છે કે અહીં શું આવે. તો મિત્રો જોઈએ આપણે, એક ને ચાર પાંચ, ચાર ને બે છ, ના એવું નથી થતું, બે ને બે ચાર, હા એક ઓછા થાય છે, તો નવ ને ચાર તેર, છ ને ચાર દસ, ના એવું કંઈ થતું નથી. પણ મિત્રો તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને અહીંયા 49, 64, 169, યસ. તમે તરત કહેશો કે સર આ તો પૂર્ણ વર્ગ છે, આ કોનો વર્ગ છે? તો કે સાતનો, આ તો કે આઠનો, આ તો કે તેરનો. હવે સાતના સંદર્ભમાં અહીં કંઈ થાય છે તો એ જરા જોઈ લઈ. તમે કહેશો હા સર, સાતના સંદર્ભમાં આ થઈ રહ્યું છે કે જો એક વત્તા ચાર કરો પાંચ, પાંચ વત્તા બે, હા. તો અહીંયા જો ચાર ને બે, છ ને બે, હા થાય જ છે. તો હવે આપણે તેર કરવા છે, તો પાંચ ને ત્રણ આઠ, તો કેટલા ઘટે છે? પાંચ ઘટે છે. જોજો, પાંચ ને પાંચ દસ ને તેર, તો પાંચ ક્યાંય રહેલા છે? જી હા મિત્રો, તો જવાબ આવશે પાંચ. તો મિત્રો આટલું સહેલું હોય છે જે રેલવે બોર્ડમાં અગાઉ પૂછાયેલું. હજી પણ જોઈએ નેક્સ્ટ. અહીં તમે પણ જે પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ અંક કયો આવશે, તો જોઈએ આપણે કે જો 34 છે, 34 પછી 48 છે, 48 પછી 58 છે, વધતું જાય છે, કેટલું વધે છે? તો જોઈએ કે 48 માંથી આપણે 34 બાદ કરી, તો ચાર ને ચાર આઠ એટલે 14 વધ્યા, પછી 58 માંથી આપણે 48 બાદ કરી તો 10 વધ્યા. જો 14 વધ્યા, 10 વધ્યા એટલે ચાર ઓછા થયા, તો હવે 6 વધવા જોઈએ. એનો અર્થ કે 58માં આપણે 6 ઉમેરી દઈએ, 8 ને 6 14, તો 64 જવાબ આવવા જોઈએ. છે એવા જુઓ જી? હા નથી, એટલે કે એ પેટર્ન છે નહીં. ઓકે, તો બીજી વિચારી, ચલો આનો સરવાળો કરીએ, 8 ને 4 12, 82. ચલો 58માં આપણે કેટલા ઉમેરીએ, તો 8 ને 4 12, 6, 6 ને 2 8 24, ચાલો 24 છે, તો સરવાળો 82, તો એ પણ થતો નથી. આડું પણ જોઈ લે, ચલો 8 ને 8 16 નો છગડો વધીએ, 5 ને 5 10, તો આમ સરવાળો 106 થયો. ચલો આ 106 કરો હોય તો 4માં કેટલા ઉમેરો પડે? 2, 4 ને 2 6, 3માં કેટલા ઉમેરો પડે? 72, અને જોજે 34 અને 72, તો 106 થઈ જાય છે. એવું ક્યાં છે? હા, તો મિત્રો બસ આવું સિમ્પલ સિમ્પલ હોય છે, માત્ર તમારે નજર કરવાની હોય છે, અને ચોક્કસ તમારી જ્યારે પ્રેક્ટિસ હશે ત્યારે આ એક એક માર્ક છે તમારા રોકડા રહેશે. તો મિત્રો મજા આવી, દેટ્સ ગુડ. તો મિત્રો આગળ 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 તમે કામ ચાલુ રાખજો અને મજાને પણ વેચતા રહેજો, શેર કરતા રહેજો અને કોમેન્ટ્સ લખતા રહેજો. તો મિત્રો આવજો, પણ એ પહેલા હા તમને અગાઉ પૂછેલા પ્રશ્નનો જવાબ પણ આપી દઉં. મેં તમને એવું પૂછેલું કે આમાં સીધી લીટી કેટલી છે, તો મિત્રો તમારા બધાના જવાબ મોટાભાગના સાચા છે, જવાબ આવે છે 13, અને તમે લોકો સેકન્ડ પર લખ્યું છે, તે મને ખાસ ગમ્યું છે. મિત્રો મેં તમને પેટર્ન શીખડાવી હતી, શું કે જો તમે આમ છે એવી લીટી કેટલી, તો ફટાફટ ગણાઈ જશે. જો આ એક, આ બે, આ ત્રણ, આ ચાર અને પાંચ, પતી ગયું. હવે ઊભી લીટી કેટલી, તો જોજો એક બે, બસ પછી કોઈ દેખાતી નથી, બે. હવે આમ ક્રોસમાં કેટલી, તો જોજો એક બે ત્રણ, ચલો હવે દેખાય છે? ના. તો આમ જુઓ કેટલી, તો જોજો એક બે ત્રણ, તો અહીં પણ કેટલી છે? ત્રણ. તો જોજો ત્રણ ને ત્રણ છ, છ ને બે આઠ, આઠ ને પાંચ તેર. જો તમામે તમામ તમે કોઈ પણ ભૂલા નથી, બધી રેખાઓ આવી ગઈ છે. તો મિત્રો બસ આટલી ઝડપથી તમે ગણી શકો અને જવાબ પણ સાચો હોય, તો નવા નવા હોમવર્ક તમને હું જરૂરથી આપતો રહીશ. અને તમે લોકો પણ બસ દરેક જવાબ ઝડપથી લખી અને સેકન્ડ સાથે જવાબ આપતા રહેજો. તો મિત્રો કાલે નવી વાત સાથે મિલતે હૈ બ્રેક કે બાદ. ઓલ ધ બેસ્ટ, આવજો.